વિદ્યાર્થી મિત્રો જે સ્વદે 3.6 એમાં જોઈએ રચના એ. તો વિદ્યાર્થી મિત્રો અહીં કીધું છે કે નીચેના સમીકરણ યુગ્મને યોગ્ય આદેશ વડે સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતર કરી ઉકેલ મેળવવાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો બે સમીકરણ આપેલા છે એને આપણે શું લેવાનું છે, યોગ્ય આદેશ લેવાનો છે અને આપણે એક્સ અને વાય શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો એક્સ અહીંયા આપણને શું આપેલું છે, છેદમાં આપેલું છે. જ્યારે આપણે અત્યાર સુધીના દાખલા કર્યા તેમાં આપણી પાસે એક્સ અને વાય તેમાં આપેલું હતું અંશમાં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે 1/x છે અને અહીંયા આપણી પાસે શું છે, 1/y છે. તો અહીંયા ધારી લઉં, ધારો કે 1/x બરાબર શું લઉં છું, a. એટલે કે 1/x બરાબર a લઈએ વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે 1/y બરાબર શું લઈએ, b. વિદ્યાર્થી મિત્રો a લેવું b લેવું તમે એબીસીડી ના કોઈ પણ તમે ચલ લઈ શકો છો. તો 1/x બરાબર શું લીધું વિદ્યાર્થી મિત્રો, a, અને 1/y બરાબર b છે. તો આપણી પાસે 1/x એટલે કે આ 1/x છે એના બરાબર આપણે a લીધું છે. તો a ના છેદમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો, 2. એ જ રીતે 1/y બરાબર આપણે શું લીધું છે, b લીધું છે. એટલે કે b ના છેદમાં 3 સુધીના કેટલા આવી ગયા, 3, અને અહીંયા આવશે 2. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આને ભાષા લઈ લઈએ. હવે અહીંયા આ છેદમાં કંઈ આપેલું નથી એટલે શું લઉં છું, a છે. અહીંયા આપણી પાસે લસા લેવાનું છે તો આને હું કેટલા વડે ગુણું, 3, આને 2 વડે, અને આને આપણે ગુણી દઈએ 6 વડે. તો વિદ્યાર્થી મિત્રો 3 નો ગુણાકાર એ સાથે એટલે 3, 2 નો ગુણાકાર બી સાથે એટલે આવી ગયા 24, છેદમાં કેટલા આવી જશે, 6. એ જ રીતે 2 નો ગુણાકાર 6 સાથે એટલે 6 2 12, છેદમાં 6 1 6. તો વિદ્યાર્થી મિત્રો 6 6 શું થઈ ગયા, કેન્સલ. તો એ રીતે આપણને સમીકરણ મળી ગયું 3a + 2b = 12. તો વિદ્યાર્થી મિત્રો આપણને સમીકરણ 1 મળી ગયું. તો સમીકરણ 1 માં શું આપણી પાસે ચલ અંશમાં આવી ગયા 3a + 2b = 12. વિદ્યાર્થી મિત્રો એ જ રીતે આપણી પાસે બીજું સમીકરણ છે. તો બીજા સમીકરણમાં પણ 1/x છે અને શું આપેલું છે, 1/y. એ જ રીતે 1/x બરાબર શું લઈએ વિદ્યાર્થી મિત્રો, a, અને 1/y બરાબર લઈએ આપણે b. તો આપણી પાસે જે સમીકરણ છે 1/3x + 1/2y = 13 ના છેદમાં 6 છે. તો વિદ્યાર્થી મિત્રો 1/x બરાબર શું છે, a. તો a ના છેદમાં 3, y છે અહીં આપણી પાસે 1/y એટલે b ના છેદમાં 2, અને આવી ગયા 13 ના છેદમાં 6 છે. તો વિદ્યાર્થી મિત્રો લસા લેવાનો છે તો 3 ના ઘડિયામાં 6 આવે છે, 2 ના ઘડિયામાં પણ 6 આવે. તો અહીં 3 2 6 2 3 6 અને અહીંયા લઈએ 6 1 6. તો 2 નો ગુણાકાર a સાથે એટલે થયા 2a, 3 નો ગુણાકાર b સાથે એટલે 3b, અને 13 નો ગુણાકાર a સાથે એટલે આવી ગયા 13. અહીંયા છેદમાં 6 હશે, નાના છેદમાં પણ 6. વિદ્યાર્થી મિત્રો 6 6 શું થઈ ગયા, કેન્સલ. તો હવે આપણી પાસે સમીકરણ શું આવ્યું, 2a + 3b = 13. તો વિદ્યાર્થી મિત્રો આપણને બે સમીકરણ મળી ગયા, સમીકરણ 1 અને સમીકરણ 2. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે કોઈ પણ રીત તમે કરી શકો છો, યોગ્ય આદેશ એટલે કે આદેશ કેવો હોય તો આદેશ, લોકની રીત કરવી તો લોકની રીત, તમને જે યોગ્ય લાગે તમે રીત કરી શકો છો. તો અહીંયા આપણને ઈઝી વે માટે આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો, લોકની રીત કરવી. તો જો વિદ્યાર્થી મિત્રો હવે લોકની રીત કરતા પહેલા આપણે આગળના વિડીયોમાં જોયું તેમ કે આ ચલ એટલે કે એક કા બી બેમાંથી કોઈ એકને આપણે શું કરવાના હોય છે, સમાન કરવાનો હોય. તો હું એ ને સમાન કરું અથવા શું કોને સમાન કરું, બી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા હું શું કરું છું, એને હું સમાન કરું. તો અહીંયા 3 છે જ્યારે અહીંયા કેટલા છે, 2 છે. તો આ સમીકરણ 1 છે એને કેટલા વડે ગુણી દઉં, 2 વડે. જ્યારે સમીકરણ 2 છે એને કેટલા વડે ગુણી દઉં છું, 3 વડે. તો વિદ્યાર્થી મિત્રો જો સમીકરણ 1 છે હું 2 વડે ગુણું એટલે 3 2 6 થયા. એ જ રીતે હું સમીકરણ 2 છે એને હું 3 વડે ગુણું તો કેટલા થશે, 2 3 6. એટલે કે બંનેમાં એના સહગુણક આપણી પાસે કેવા આવી જાય, સમાન આવી જાય. તો અહીંયા લખે કે સમીકરણ 1 ને 2 વડે ગુણતા. તો વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 આપણી પાસે આ છે, 2 વડે ગુણી દે એટલે 3 2 6.
વત્તા બે વડે ગુણ એટલે બે દૂ ચાર, ચાર બી ઇઝ ઇક્વલ ટુ બાર દૂ ચોવીસ. તો અહીં લખી દઉં સમીકરણ નંબર ત્રણ. તો આપણને સમીકરણ ત્રણ મળી ગયું. હવે સમીકરણ બે ને કેટલા વડે ગુણવાના છે? ત્રણ વડે. તો લખીએ સમીકરણ બે ને ત્રણ વડે ગુણ્યા. તો સમીકરણ બે આપેલું છે વિદ્યાર્થી, તેને ત્રણ વડે ગુણવાનું છે. તો શું થશે? છ એ વત્તા ત્રણ વડે ગુણ્યા એટલે ત્રણ તાલી નવ, એટલે નવ બી ઇઝ ઇક્વલ ટુ તેર તાલી ઓગણચાલીસ. તો સમીકરણ નંબર ચાર. તો વિદ્યાર્થી મિત્ર જુઓ, એના સહગુણક આપણી પાસે કેવા આવે? ત્યાં સમાન આવે, એટલે આપણે લોપ કરી દઈએ. એટલે કહી દઈશું કે સમીકરણ ત્રણ અને ચાર નો લોપ કરતા, સમીકરણ ત્રણ છે આપણી પાસે છ એ વત્તા ચાર બી ઇઝ ઇક્વલ ટુ ચોવીસ, એ જ રીતે અહીંયા છે છ એ વત્તા નવ બી ઇઝ ઇક્વલ ટુ ઓગણચાલીસ. અહીંયા માઇનસ પ્લસ છે એટલે માઇનસ પ્લસ એટલે માઇનસ, અહીંયા પણ શું આવશે? માઇનસ. તો આ પ્લસ છે, આ માઇનસ, એટલે શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? કેન્સલ. પ્લસ માઇનસ એટલે કે ચાર માંથી નવ બાદ કરવાનું છે, એટલે આવશે માઇનસ પાંચ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા ચોવીસ છે ઓગણચાલીસ છે, તો ઓગણચાલીસ માંથી ચોવીસ બાદ કરીએ એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? પંદર. પણ મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ છે, માઇનસ માઇનસ કેન્સલ. તો બી બરાબર પંદર ના છેદમાં પાંચ, તો પાંચ તારી પંદર. તો બી બરાબર વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગયા ત્રણ. તો બી ની કિંમત હવે આપણે સેવા મૂકવાની છે, ક્યાં તો સમીકરણ એક માં મૂકો, બે માં મૂકો, ત્રણ માં મૂકો કે ચાર માં મૂકો. ચારે ચાર માંથી કોઈ સમીકરણમાં કિંમત મૂકો, કેવી આવે? સેમ જ આવે. હું સમીકરણ એક માં શું કરું? બી ની કિંમત મૂકી દઉં. તો લખીએ બી ની કિંમત સમીકરણ એક માં મૂકતા, તો વિદ્યાર્થી મિત્રો બી ની કિંમત મૂકવા છે. તો સમીકરણ એક આપણી પાસે છે બીએ વત્તા ટુ ઇઝ ઇક્વલ ટુ ટ્વેલ્વ છે. તો બી ની કિંમત કેટલી છે? ત્રણ છે. તો થ્રી એ વત્તા ટુ, બી ની કિંમત લખવું ત્રણ બરાબર બાર છે. તો અહીંયા આવી ગયા થ્રી એ, ત્રણ ટુ છ, અહીંયા આવશે બાર. પ્લસ છ છે બરાબર એ પેલા જશે, એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ. તો જો વિદ્યાર્થી મિત્રો થ્રી એ બરાબર બાર માઇનસ છ, તો થ્રી એ બરાબર બાર માંથી છ બાદ કરો એટલે આવશે છ. તો એ બરાબર છ ના છેદમાં ત્રણ, તો ત્રણ દુ છ, તો એ બરાબર કેટલા આવી ગયા? બે. તો વિદ્યાર્થી મિત્રો એ અને બી ની કિંમત આપણને મળી ગઈ, એ બરાબર બે આવ્યા અને બી બરાબર ત્રણ. પણ આપણે શું સુધાર્યું છે વિદ્યાર્થી મિત્રો? એક્સ અને વાય. તો આપણે શું ધારેલું? વન અપોન એક્સ બરાબર એ ધારેલો હતો, તો વન અપોન એક્સ બરાબર એ ધારેલો. તો હવે ઈ ની કિંમત આપણી પાસે કેટલી છે? બે છે. તો વન અપોન એક્સ બરાબર બે. તો એક્સ નો શું કરો વિદ્યાર્થી મિત્રો? કરતા કરો. તો બે ને હું અહીંયા લઈ જાઉં અને એક્સ ને આપણે અહીંયા મૂકીએ, તો એક ના છેદમાં બે બરાબર શું આવી ગયા? એક્સ. તો એક્સ ની કિંમત કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? એક ના છેદમાં બે. એ જ રીતે વાય ની કિંમત શોધી લઈએ, વન અપોન વાય ઇઝ ઇક્વલ ટુ બી હતા, બી ની કિંમત આપણને કેટલી મળી છે? ત્રણ છે વિદ્યાર્થી મિત્રો. તો એક ના છેદમાં વાય બરાબર ત્રણ. તો એ જ રીતે ત્રણ ને હું અહીંયા લઈ જાઉં અને વાય ને ક્યાં મૂકું? અહીંયા મૂકું. તો એક ના છેદમાં ત્રણ બરાબર વાય. તો વાય ની કેટલી કિંમત મળી આપણને વિદ્યાર્થી મિત્રો? એક ના છેદમાં ત્રણ. તો આ રીતે એક્સ અને વાય ની કિંમત આપણને મળી જાય છે. વિદ્યાર્થી મિત્રો આપણને એક્સ આપેલો છે, પણ કેવો છે? વર્ગમૂળમાં છે. વાય પણ આપણી પાસે કેવો છે? વર્ગમૂળમાં છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધારી લઈએ, ધારો કે એક ના છેદમાં વર્ગમૂળમાં એક્સ બરાબર એક, એ જ રીતે એક ના છેદમાં વર્ગમૂળમાં વાય બરાબર બે. કેમ આપણે ધારો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણી પાસે સીમા આપેલું છે, છેદમાં આપેલું છે, છેદમાં આપેલું છે, એટલે આપણે એના સરળતા ખાતર શું ધારી લીધું? એ અને બે. તો વિદ્યાર્થી મિત્રો આપણને સમીકરણ મળશે બે ના છેદમાં વર્ગમૂળમાં એક્સ છે, એટલે લખાશે ટુ એ વત્તા ત્રણ બરાબર કેટલા?
સમીકરણ એક મળી ગયું. એ જોઈ તો આ રીતે આપણે શું કહીએ, સમીકરણ બે લખીએ તો શું થશે, ચાર એ માઇનસ નવ બી બરાબર માઇનસ એ. તો વિદ્યાર્થી મિત્રો આપણને બે સમીકરણ મળી ગયા, સમીકરણ તો આપણને મળી ગયા પણ અહીંયા સહગુણક આપણી પાસે સમાન નથી. તો આપણે સહગુણક શું કરવા પડે, સમાન કરવા પડે. તો હવે આપણે એ ના અથવા તો બી ના સહગુણક શું કરીએ, સમાન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે એ ના સહગુણક સમાન કરવા છે. તો અહીંયા આપણી પાસે ચાર છે, અહીંયા બે છે, તો બે ના ગ્રીયામાં ચાર આવે એટલે માટે આખા સમીકરણ કેટલા વડે ગુણ પડે, બે વડે. અથવા એ ની જગ્યા આપણે જો બી ના સહગુણક સમાન કરવા છે તો અહીંયા ત્રણ છે, અહીંયા કેટલા છે, નવ છે. તો મારા સમીકરણને કેટલા વડે ગુણ પડે, ત્રણ વડે, એટલે ત્રણ તાલી નવ, અને અહીંયા પણ નવ થઈ જાય ને આ પણ નવ, એટલે સરળતા ખાતર શું થઈ જાય, કેન્સલ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો એ ના સહગુણક શું કરું, સમાન કરું. તો લખીએ કે સમીકરણ એક ને બે વડે ગુણતા. તો વિદ્યાર્થી મિત્રો સમીકરણ એક ને આપણે બે વડે ગુણી દઈએ છીએ. તો કેટલા થશે, બે વડે એટલે ચાર એ વત્તા છ બી બરાબર બે વડે ગુણી એટલે બે દુ ચાર. તો વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણ ત્રણ મળી ગયું. તો હવે શું કરીએ આપણે, આ સમીકરણ સમીકરણ ત્રણ અને બે નું શું કરવાનું છે, લોપ કરવાનું છે. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, તો લખીએ સમીકરણ ત્રણ અને બે નો લોપ કરતા. તો વિદ્યાર્થી મિત્રો સમીકરણ ત્રણ આપણી પાસે શું છે, ચારે વત્તા છ બી બરાબર ચાર છે, અને સમીકરણ બે આપણી પાસે ચાર એ માઇનસ નવ બી બરાબર માઇનસ એક છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ નિશાની બદલવી પડશે, પ્લસ છે એટલે અહીંયા થશે માઇનસ, માઇનસ છે એટલે અહીંયા બી થશે પ્લસ, ને અહીંયા માઇનસ છે એટલે થશે પ્લસ. તો જો વિદ્યાર્થી મિત્રો આ પ્લસ માઇનસ શું થઈ ગયું, કેન્સલ, પ્લસ પ્લસ, તો નવ વત્તા છ એટલે થશે પંદર બી. હવે અહીંયા પ્લસ છે અને અહીંયા પણ કેવું છે, પ્લસ છે, ચાર વત્તા એક એટલે આવી ગયા પાંચ. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે પંદર બી બરાબર પાંચ છે, તો બી બરાબર પાંચ ના છેદમાં પંદર, તો પાંચ તારી પંદર થાય એટલે બી બરાબર એક ના છેદમાં ત્રણ. તો વિદ્યાર્થી મિત્રો આપણને બી ની કિંમત કેટલી મળી, એક ના છેદમાં ત્રણ. તો બી ની કિંમત આપણે સમીકરણ એક બે કે ત્રણ ત્રણમાંથી કોઈ એકમાં આપણે શું મૂકવાની છે, કિંમત મૂકવાની છે. તો હું બી ની કિંમત સેમાં મૂકી દઉં છું, સમીકરણ એક માં. તો લખીએ બી ની કિંમત સમીકરણ એક માં મૂકતા. તો સમીકરણ એક આપણી પાસે છે વિદ્યાર્થી મિત્ર બે એ વત્તા થ્રી બી બરાબર બે છે. તો આપણે બી ની કિંમત મૂકવાની છે, તો ટુ એ વત્તા થ્રી, બી ની કિંમત કેટલી છે, એક ના છેદમાં ત્રણ બરાબર બે છે. ત્રણ ત્રણ શું થઈ ગયા, કેન્સલ. તો અહીંયા આવી ગયા બે એ વત્તા એક બરાબર બે છે, પ્લસ છે બરાબર ની કેટલા જશે એટલે માઇનસ. તો બે એ બરાબર બે માઇનસ એક, તો બે માંથી એક જશે એટલે વિદ્યાર્થી મિત્રો આવશે એ, તો એ બરાબર એક ના છેદમાં બે. તો વિદ્યાર્થી મિત્રો આપણને એ અને બી ની કિંમત મળી ગઈ, પણ આપણે શોધવાનું શું છે, એક્સ અને વાય. તો હવે એક્સ અને વાય શોધવા માટે આપણે શું કરીએ, તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો એક ના છેદમાં વર્ગમૂળમાં એક્સ બરાબર એ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને એ ની કિંમત, તો એ બરાબર કેટલા મળેલા છે, એક ના છેદમાં બે છે. તો અહીંયા લખું એક ના છેદમાં વર્ગમૂળમાં એક્સ બરાબર એક ના છેદમાં બે. હવે બંનેના છેદમાં એક છે એટલે હવે આપણે એને લખીએ તો પણ ચાલશે, હવે આપણે કોને જોવાનું છે, છેદને જોવાનું છે. તો જો બંને બાજુ શું લઈ લઈએ છે, વર્ગ લઈ લઈએ. તો લખું બંને બાજુ વર્ગ લેતા. તો બંને બાજુ શું લઈએ વિદ્યાર્થી મિત્રો, વર્ગ લેતા, એક ના છેદમાં વર્ગમૂળમાં એક્સ એટલે આખા નો વર્ગ બરાબર એક ના છેદમાં બે, આખા નો વર્ગ લઈએ. તો એક નો વર્ગ શું થશે વિદ્યાર્થી મિત્રો, એક જ થાય, અને આ વર્ગમૂળ એક્સ છે એનો વર્ગ અને વર્ગમૂળ શું થઈ ગયા, કેન્સલ. એ જ રીતે એક ના છેદમાં બે નો વર્ગ, તો એક ના છેદમાં એક્સ બરાબર એક ના છેદમાં ચાર. તો વિદ્યાર્થી મિત્રો આપણને એક્સ બરાબર કેટલા મળી ગયા, ચાર. તો એક્સ ની કિંમત મળી ગઈ. હવે એ જ રીતે આપણે કોની શોધવાની છે, વાય ની કિંમત. એક ના છેદમાં વર્ગમૂળમાં વાય બરાબર શું હતું વિદ્યાર્થી મિત્રો, બી.
તો એકના છેદમાં વર્ગમૂળમાં વાય બરાબર. બીની કિંમત આપણને કેટલી મળેલી છે? એકના છેદમાં ત્રણ. આ જ રીતે બંને બાજુ શું લઈ લઈએ? આપણે વર્ગ લઈએ. તો લખીએ બંને બાજુ વર્ગ લેતા, તો એકના છેદમાં વર્ગમૂળમાં વાય, આખાનો વર્ગ બરાબર એકના છેદમાં ત્રણ, આખાનો વર્ગ. તો એકનો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? એક જ. એ જ રીતે વર્ગમૂળ માયનો વર્ગ, અહીંયા એકનો વર્ગ એક જ, અને અહીંયા લખીએ ત્રણનો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો એકનો વર્ગ આપણી પાસે આવશે એક, અને વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે આવી ગયા વાય. અહીંયા આવશે એકનો વર્ગ એક અને ત્રણનો વર્ગ નવ. તો વિદ્યાર્થી મિત્રો વાય બરાબર આપણને મળી ગયા નવ. તો એક્સ અને વાય ની કિંમત કેટલી આવી? ચાર અને નવ. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ત્રણ, તો અહીંયા આપણને બે સમીકરણ આપેલા છે. ચાર ના છેદમાં એક્સ વત્તા ત્રણ વાય બરાબર ચૌદ છે. બીજું સમીકરણ છે ત્રણ ના છેદમાં એક્સ માઇનસ ચાર વાય બરાબર ત્રેવીસ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો બે સમીકરણ આપી દીધા છે. આગળના દાખલામાં જોયું તેમ એક્સ અને વાય આપણી પાસે છેદમાં હતા, જયારે અહીંયા આપણી પાસે એક્સ છેદમાં છે, જયારે વાય સીમાં આપેલો છે, આપણને અંશમાં આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એકના છેદમાં એક્સ બરાબર શું ધારી લઈએ? એ ધારી લઈએ. વાય તો આપણી પાસે અહીંયા આપેલો છે, એટલે વાય બરાબર શું લઈ લઈએ? બી. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, ધારો કે એકના છેદમાં એક્સ બરાબર એ છે અને વાય બરાબર શું લઈએ? બી લઈએ. સરળતા ખાતર આપણે એ અને બી ચલ ધારી લીધા છે. તો એકના છેદમાં એક્સ બરાબર એ એટલે અહીંયા આપણી પાસે આવે ચાર એ વત્તા ત્રણ બી બરાબર છ. તો આપણને વિદ્યાર્થી મિત્રો પહેલું સમીકરણ મળી ગયું, એ જ રીતે બીજું સમીકરણ ત્રણ એ માઇનસ ચાર બી બરાબર ત્રેવીસ છે. તો વિદ્યાર્થી મિત્રો બીજું સમીકરણ પણ આપણને મળી ગયું. હવે સમીકરણ એક અથવા બે માં કોઈ એકને આપણે શું કરવાના છો? હવે સરખા કરવાનું છે, ક્યાં તો એ ને કરીએ ક્યાં તો બી ને કરીએ. અત્યાર સુધી આપણે બે દાખલા જોયા, તેમાં આપણે એ ને સરખા કરેલા હતા, હવે આપણે બી ને સરખા કરીએ. એ ને કરશો તો પણ ચાલશે, અને બી ને કરો તો પણ ચાલે, પણ હવે આપણે આમ જેમાં કરીએ છીએ બી ને આપણે સરખા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા ત્રણ છે ને, અહીંયા આપણી પાસે શું આપેલા છે? ચાર આપેલા છે. તો આનો ચાર વડે ગુણ એટલે ત્રણ ચોક બાર, અને આને આ સમીકરણ ને ત્રણ વડે ગુણ એટલે ચાર તારી બાર, એટલે બંનેનો સહગુણક આપણી પાસે કેવા થઈ જાય છે? સમાન થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો જોયું સમીકરણ એક ને ચાર વડે ગુણવા, તો સમીકરણ એક ને ચાર વડે ગુણતા, તો વિદ્યાર્થી મિત્રો ચાર વડે આપણે ગુણીએ તો શું થશે? ચાર ગુણ્યા ચાર એટલે સોળ એ વત્તા ચાર વડે એટલે કે બાર બી બરાબર ચાર વડે એટલે ચૌદ ચોક છપ્પન. તો આપણને વિદ્યાર્થી મિત્રો સમીકરણ મળી ગયું, લખી દઈએ સમીકરણ નંબર ત્રણ. એ જ રીતે સમીકરણ બે છે, એને આપણે કેટલા વડે ગુણી દઈએ? ત્રણ. તો લખીએ સમીકરણ બે ને ત્રણ વડે ગુણ. તો વિદ્યાર્થી મિત્રો ત્રણ વડે ગુણવાનું છે, તો હવે ત્રણ તારી નવ માઇનસ, હવે આને ત્રણ વડે ગુણ એટલે ચાર તારી બાર એટલે માઇનસ બાર બી બરાબર, હવે ત્રેવીસ ના આપણે કેટલા વડે ગુણવાનું છે? ત્રણ વડે, ત્રણ તારી નવ અને છ એટલે કે આવી ગયા ઓગણા સિત્તેર. તો આપણને મળી ગયા સમીકરણ નંબર ચાર. તો વિદ્યાર્થી મિત્રો આપણને સમીકરણ ત્રણ અને ચાર મળી ગયું. તો હવે આપણે બંનેને શું કરી દઈએ? આગળના દાખલાની જેમ આપણે કર્યું તેમ લોપ કરી દઈએ. સમીકરણ ત્રણ અને ચાર નો શું કરવાનો છે? લોપ કરવાનો. વિદ્યાર્થી મિત્રો સમીકરણ ત્રણ અને ચાર લોપ કરવા. તો વિદ્યાર્થી મિત્રો સમીકરણ ત્રણ આપણી પાસે છે સોળ એ વત્તા બાર એ બરાબર છપ્પન, અને ચોથું સમીકરણ આપણી પાસે છે નવ એ માઇનસ બાર બરાબર ઓગણાસી. તો વિદ્યાર્થી મિત્રો લોપ કરવાનો, ધ્યાન આપો અહીંયા આપણી પાસે પ્લસ અને માઇનસ છે, ચિહ્ન તો બદલવાની જરૂર જ નથી, એટલે કેન્સલ થઈ જશે. પ્લસ માઇનસ, સોળ પણ પ્લસ છે, નવ પણ પ્લસ છે, સોળ વત્તા નવ એટલે થશે પચીસ બરાબર છપ્પન વત્તા ઓગણાસી, તો સરવાળ કરું છું છ વત્તા નવ એટલે પંદર વધી કરી એક, પાંચ ને એક છ, છ ને છ બાર, એટલે કેટલા આવી ગયા વિદ્યાર્થી મિત્રો? એકસો ને પચીસ. તો હવે એની કિંમત આપણને મળી જશે એકસો પચીસ ના છેદમાં પચીસ, પચીસ પંચા એકસો પચીસ એટલે એ બરાબર વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગયા પાંચ.
તો હવે એ ની કિંમત વિદ્યાર્થી મિત્રો ના સમીકરણ એક બે ત્રણ કે ચાર કોઈ એક સમીકરણ આપણે મૂકવાનું છે તો સમીકરણ એક માં શું કરીએ એની કિંમત મૂકીએ સમીકરણ એક માં એની કિંમત મૂકતા તો સમીકરણ એક છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ચારે વત્તા ત્રણ બરાબર ચૌદ છે તો એની કિંમત આપણી પાસે કેટલી આપેલી છે પાંચ છે વત્તા ત્રણ બી બરાબર ચૌદ ચાર પંચા વીસ બરાબર ત્રણ બી બરાબર ચૌદ છે પ્લસ વીસ છે વિદ્યાર્થી મિત્રો બરાબર ની પેપર જશે એટલે માઇનસ તો થ્રી બી બરાબર ચૌદ માઇનસ વીસ તો થ્રી બી બરાબર થશે ચૌદ માંથી કેટલા બાદ કરવાના વીસ એટલે કેટલા આવે માઇનસ છ તો બી બરાબર માઇનસ છ ના છેદમાં ત્રણ ત્રણ દૂર છ તો વિદ્યાર્થી મિત્રો આપણને બી બરાબર માઇનસ બે તો વિદ્યાર્થી મિત્રો આપણને બી ની કિંમત મળી ગઈ હવે આપણી પાસે બી બરાબર એટલે કે બી બરાબર વાય ધરેલો હતો એટલે વાય ની આપણને કિંમત મળી ગઈ પણ આપણે કોને શોધવાની છે એક્સ ની કિંમત તો એક્સ બરાબર શું એટલે એક ના છેદમાં એક્સ બરાબર એ છે તો એક ના છેદમાં એક્સ તો એની કિંમત આપણને મળી ગઈ છે વિદ્યાર્થી મિત્રો તો એની કિંમત કેટલી છે પાંચ છે પાંચ ને વાય છેદમાં લઈ જાઓ એક્સ ને ક્યાં લઈ જાઓ અંશ તો આપણને એક્સ બરાબર એક ના છેદમાં પાંચ મળી ગઈ તો એક્સ ની કિંમત કેટલી આવી ગઈ એક ના છેદમાં પાંચ એ જ રીતે આપણે વાય બરાબર શું હતું બી તો બી ની કિંમત કેટલી છે માઇનસ ટુ તો વાય બરાબર બી બરાબર માઇનસ ટુ એટલે વાય ની કિંમત કેટલી આવી ગઈ માઇનસ ટુ તો વિદ્યાર્થી મિત્રો